નંબર 8 અને એમ્સ 2016ના એમસીક્યુથી આપણે બાકી છે. તો 18 જે એમસીક્યુ છે, વિદ્યુત ચુંબકીય તરંગમાં ઈ ઇઝ ઇક્વલ ટુ 1.2 સાઇન 2×10⁶ × t−kx ન્યૂટન પર કુલમ આપેલું છે. તો આપણને એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેળવો એટલે બી. તો સિમ્પલ, સી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન બી એન્ડ દેટ બી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન સી. હવે ઈ જે છે ને આમે લખી શકીએ, બી ઝીરો અને આ ઈ ઝીરો કહી દઈએ બરાબર ને, તો આપણું ઈ ઝીરો થશે. તો સીધો હિસાબ થઈ શકે કે 1.2 એના છેદમાં 3×10⁸. તમે આનો હિસાબ કરો એટલે આન્સર આવી જશે. ત્યાર પછી 19મો એમસીક્યુ, વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય એટલે ઈ આરએમએસ એ આવશે 100 વોલ્ટ પર મીટર. તો તરંગની તીવ્રતા મેળવો, તરંગની તીવ્રતા મેળવવી છે તો આઈ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા સૂત્ર છે આપણું યાદ, ઈ ઝીરો ઈ સ્ક્વેર આર એમ એસ. આની અંદર કિંમત મૂકી દો મિત્રો, તો 3×10⁸ 8.85 n×10⁻¹² અને અહીંયા 100નો વર્ગ એટલે 10⁴. આટલાનો હિસાબ કરો એટલે આ થઈ જશે વોટ પર મીટર સ્ક્વેર. જે આન્સર આવે એ આપણે ફાઇનલ રાખવાનો, બહુ સિમ્પલ. આમ તો 3×8.85 કરો એટલે 8×3 = 24 ને 24 ઉપર 2 = 26 પોઈન્ટ સમથિંગ કંઈક આવવો જોઈએ જવાબ. ઓકે, આની અંદર જવાબ આપણને યસ 26.5 આપેલો છે. 8×4 = 12 ને −12 એટલે બધી ઘાત તો કેન્સલ થઈ જશે. ઓકે ચલો, ત્યાર પછી 20મો એમસીક્યુ, ચૌદસો વોટ પર મીટર સ્ક્વેર એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ 1400 વોટ પર મીટર સ્ક્વેર. ધીસ ઇઝ એમસીક્યુ 20 મીટર સ્ક્વેર. તીવ્રતા ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ 1.5 મીટર² ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ ઉપર આપાત થાય છે એટલે એ બરાબર 1.5 મીટર² પ્લેટ ઉપર આપાત થાય છે અને સંપૂર્ણ શોષાય છે. જો શોષણ થાય છે એટલે શોષાય છે. ઓકે, તો બીમ દ્વારા લાગતું બળ, મિત્રો બળ એટલે ડેલ્ટા પી એકમ. આપણે એવું કહી શકીએ કે ટી બરાબર 1 સેકન્ડનો વિચાર કરીએ તો ડેલ્ટા પી શોષાય છે એટલે યુ અપોન સી આવશે. યુ એટલે ઉર્જા અને ઉર્જા અને તીવ્રતા વચ્ચેનો સંબંધ આઈ ઇઝ ઇક્વલ ટુ યુ અપોન એ ટી. પણ ટી બરાબર શું લેશું 1 સેકન્ડ, તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય આઈ એ. તો મૂકી દો ઉપર એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એ અપોન સી. તો આઈ બરાબર 1400, એ ઇઝ ઇક્વલ ટુ 1.5 ડિવાઈડ બાય 3×10⁸. ધીસ ગિવ્સ અસ, આને હિસાબ કરી નાખી લો બસ, દેટ ઇઝ અ 1.5 છે. યસ 1.5 છે. તો આપણે એક કામ કરીએ, અહીંયા હું આમ કરી નાખું 15×10⁻¹. −1 અહીંયા લાગુ પડે, 1 ઝીરો ઘટાડી દેવાનું અને ઉડાડી દેવાનું. લ્યો થઈ ગયું સેટિંગ, સેટિંગ કરતાં શીખો. 5 એટલે અહીંયા 700×10⁸ એટલે 7×10⁻¹ ન્યૂટન. આટલું ફોર્સ લાગે છે, દેટ ઇઝ નેગ્લેજિબલ એટલે કે અવગણી શકાય એવું ફોર્સ છે. યસ, ડી ઓપ્શન આવે છે. ત્યાર પછી હવે આપણે એના પછી આગળ અન્ડરસ્ટેન્ડિંગના એમસીક્યુ છે એ ગણવાના છે. એની અંદર પહેલો શરૂઆત જ કરી દઈએ છે. ઓકે, દેટ ઇઝ ફર્સ્ટ એમસીક્યુ. થોડું બોર્ડ આપણે અહીંયા, ઓકે એક તો ગણાઈ જશે 1 વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતા એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ 1
वॉट पर मीटर स्क्वायर। विद्युत चुंबकीय तरंग द्वारा अपरावर्तक એટલે પરાવર્તક ન હોય એવું શોષાઈ જાય। सपाटी द्वारा उद्भवतु दबाण बराबर શું થાય? तो नाना હતા ત્યારે ભણ્યા હતા બળના છેદમાં ક્ષેત્રફળ, ભણ્યા હતા કે નહીં? નાના એટલે આઠમા નવમા દસમાની વાત કરું છું, પણ તમે તો એમ કહો કે સાહેબ ક્યાં અમારે અહીંયા પહેલા ધોરણમાં જ નતું આવતું, અહીંયા ક્યાંથી આવે? સરકારે સિલેબસમાં નાખ્યું જ નતું તો આવે જ નહીં। એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, તો પ્રેશર પી બળ, એટલે બળ કહેવાય। બળ બરાબર હું લખી શકું આઈ એ અપોન સી, કેમ યુ આર યુ, એ મેં અહીંયા પ્રૂવ કર્યું છે। અને અપોન એ તો છે એ એ કેન્સલ, તો આઈ ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ 10^8 એટલે 0.33 10^-8 એટલે 3.3 × 10^-9 એટલે આમાં તો આપણે આઈ આપેલું છે, 1 ક્યાં આપ્યું છે? કાંઈ વાંધો નહીં, કંઈક એક્સ્ટ્રા ગણાવી ગયું દાખલો આપણે, પોઝિટિવ માઇન્ડ રાખવાનું, હો ખોટો નથી ગણાવ, કર્યું છે એમ જ તે આઈ અપોન સી જ આન્સર આવે, હા ઓપ્શન શું આવશે? સી। ઓકે ચલો, ત્યાર પછી બીજો એમસી, બીજા માટે બોર્ડ લૂછવું પડશે, આપણે એમાં મહેનત કરવી પડશે। એક્સ દિશામાં 40 MHz, એક્સ દિશામાં 40 MHz આવૃત્તિ ધરાવતા એફ બરાબર 40×10^6 Hz આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં ગતિ કરે છે। કોઈ એક બિંદુએ અને કોઈ એક ક્ષણે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ તીવ્રતા 750 Nm/Coulomb વાય દિશામાં છે। હવે મિત્રો એક કામ કરીએ, જો તરંગ પ્રસરણની દિશા તો આપી છે આપણને એક્સ, એટલે હું આઈ કેપ કહી દઉં, ઓકે, અને આ છે એ આપણને વાય દિશામાં આપ્યું છે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત। તો તરંગની તરંગ લંબાઈ મેળવો, હવે આની અંદર જરૂર તો નથી, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરી શકીએ, સી અપોન એફ, 3×10^8 અને એના છેદમાં 40×10^6 સિમ્પલ આપણે ગણતરી કરીએ તો આ થશે 0.075, આ તો અહીંયા લાવી દે 3/4 એટલે 0.75, પણ 14 છે 75 × 10^2 7.5 મીટર આવશે આન્સર। પણ જો તરંગ પ્રસરણની દિશા આપણને આઈ કીધી છે, વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા શું થવી જોઈએ, કે એટલે કે ઝેડએક્સની દિશામાં છે, લાવડવું જોઈએ આપણને, પૂછ્યું નથી, ઓકે। હા ઉપરના પ્રશ્નમાં તરંગનો આવર્તકાળ, ત્રીજું તરંગનો આવર્તકાળ તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/T અને ટી ઇઝ ઇક્વલ ટુ 1/F, તો ગણતરી કરી નાખો ટી ઇઝ ઇક્વલ ટુ 1/14×10^6 તો અહીંયા થશે 0.025×10^6 એટલે 2.5×10^-8 સેકન્ડ, ઓકે, માઇક્રોસેકન્ડમાં રાખવું હોય તો 0.025 μs સીધું લખી શકો તમે, ઓકે। ચલો ફોર્થમાં કહે છે, ક્વેશ્ચન નંબર 2માં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દિશા જો આવ્યું પાછું છે ને, અહીંયા આપણે સાબિત કરી લીધું, મૂલ્ય સાબિત કરવું છે આપણે, તો B0 ઇઝ ઇક્વલ ટુ E0 અપોન સી, E0 ઇઝ ઇક્વલ ટુ વોટ, 750 × 10^8 This is a 250 × 10^8
2.5 × 10⁻⁶ હવે માઇક્રોમાં હોય તો લખવાનું, નહીતર હાલે છે જ ને માઇક્રોમાં, તો માઇક્રોમાં લખવું જ પડે ને આપણે. 2.5 માઇક્રો ટેસ્લા, બટ ઇટ ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ કે કેપ, ઇટ ઇઝ કે કેપ એટલે જેડ ડિરેક્શનમાં છે. ફિફ્થમાં એટલે ક્વેશ્ચન નંબર ટુમાં વિદ્યુત ચુંબકીય તરંગની કોણીય આવૃત્તિ લે છે, મજાક કરે છે કે નહીં, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π, પણ જે 11th હરખીતે ભણ્યા હોય ને એને અહીંયા આમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. કારણ કે મેં ત્યારે પણ કીધું હતું કે તમે લોકો વ્યવસ્થિત કામ કરશો ને તો 12th તમારું સ્મૂથલી પૂરું થશે. આપણે હાથ સિલેબસ પૂરો થવા આવ્યો, તમે જુઓ તો 1, 2, 3, 4 પૂરા, ઓકે 4th કદાચ ચાલુ હોય આઈ થિંક, પણ ગણવાનું પૂરું જ ગણવાનું, ગમે ત્યારે પૂરું જ થશે ને. એટલે 4 ચેપ્ટર ઈ 14, 9, 10 બધું આપણે, એટલે કે 7 ચેપ્ટર પૂરા થઈ ગયા, 7 ચેપ્ટર બાકી છે. પણ હવે 7 ચેપ્ટર જે બાકી છે ને એમાં બિલકુલ વાર નહીં લાગે, એટલે સમજી લો કે આફ્ટર દિવાળી એટલે નવેમ્બર ડિસેમ્બર, આ વખતે આમ તો આપણે છે ને નવેમ્બરના એન્ડમાં પૂરું થઈ જાય, પણ આ વખતે ડિસેમ્બર એન્ડમાં પૂરું થશે. પણ તમારું કમ્પ્લીટલી 3 મંથ્સમાં તમારે પૂરું થઈ જશે આખું, કારણ કે હવે જે છે ને એ બધા ચેપ્ટર સ્મૂથલી આગળ વધશે. એટલે આમ તમે જુઓ ને તો એની અંદર એટલું બધું કાંઈ બર્ડન નથી, બર્ડનવાળું કામ પૂરું થઈ ગયું આપણું. ઓકે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π f, તો 2 × 3.14 અને f ઇઝ ઇક્વલ ટુ ગીવન 40 × 10⁶. હવે આન્સર શું આપ્યો છે આપણને, પાઈના ફોર્મમાં આપેલો છે તો પાઈ આ એમને એમ રાખીએ, તો ઇટ ઇઝ 80π × 10⁶, 8π × 10⁷, ઓકે રેડિયન પર સેકન્ડ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર ટુમાં તરંગનો તરંગ સદીશ કે ઇઝ ઇક્વલ ટુ 2π/λ. 2π એમને એમ, લેમડા કેટલું મળ્યું આપણને? 7.5. તો હિસાબ થોડો કરવાનો તમારે જાતે, અત્યારે આપણે એમાં સમય નથી બગાડવું. તમે આમ જુઓ ને તો એપ્રોક્સિમેટલી 0.838 આવવો જોઈએ આન્સર. ઓકે, સિક્સ્થમાં શું છે, યસ બીજો, એટલે લખી નાખીએ અહીંયા 0.038 આમ છે ને, નહીં સોરી 838 રેડિયન પર મીટર. ઓકે ચલો પછી આગળ જોઈએ આપણે. 7th પૃથ્વીની સપાટીને સૂર્ય 10³ વોટ/મીટર² જેટલું વિદ્યુત ચુંબકીય ફ્લક્સ, પણ એકમ ઉપરથી આપણે કહી શકીએ કે ધીસ ઇઝ ગિવન ધ ઇન્ટેન્સિટી, તીવ્રતા 10³ વોટ/મીટર² પહોંચાડે છે. તો 8 મીટર × 20 મીટર પરિમાણ ધરાવતી, એટલે ક્ષેત્રફળ છે એ 8 મીટર × 20 મીટર, એટલે તમે એનો હિસાબ કરશો તો અહીંયા થશે 160 મીટર² બંનેનો ગુણાકાર અને મીટર સ્ક્વેર. પરિમાણ ધરાવતી સપાટી ઉપર અપાતો કુલ પાવર કેટલો? મિત્રો પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. સમયને રાખવું હોય તો રાખી શકો, પણ ઉર્જા બરાબર શું થાય મિત્રો કેજો મને, IAT થાય કે નહીં બધાને ખબર છે, તો TT થઈ ગયા કેન્સલ. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ I × A. હવે આ બંનેનો ગુણાકાર કરો, લેટ 160 × 10⁴ એટલે આપણે એવું કહી શકીએ કે 60 × 10⁴, જો અંદર 1.6 × 10⁵ આપેલું છે, તો ઇઝી છે, એમાં કાંઈ નહીં, આ બંનેનો મલ્ટિપ્લિકેશન જ કરવાનો છે, પછી એ તમારે ઘાતને આગળ પાછળ લઈ જવાનું. ચલો આગળનો આપણે સમ જોઈ લઈએ. ઉપરના પ્રશ્નમાં વિકેરિત બળ મેળવો. હવે બળ મેળવવું હોય તો મગજને કંઈક બળ આપવું પડે. તો બળ F ઇઝ ઇક્વલ ટુ, આમ કામ કરવું પડશે આપણે, F ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ ∆P. ઓકે આમાં ∆T એમ તમે કર્યો તો હાલે બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ, અચ્છા F છે ∆P છે, એની માટે અમારે કામ કરવું હોય
तो आनी माटे आपणे यू अपोन सी लई शकीए, लई शकीए कि नहीं। अने यू बराबर शू थाय, आई ए टी, टी नो आप्यो होय तो एने एक सेकंड तमे धारी शको छो, एमां गभरावानुं नहीं। तो हवे टी ने एक सेकंड तमे धारो तो अहींया आई ए अपोन सी, आई बराबर 10^3 इंटू 160 अपॉन 3 इंटू 10^8। करो आ बधानो हिसाब, એટલે અહીંયા થશે 3, 5, 15, પછી 10, એટલે અહીંયા થશે આ રીતે કંઈક આવશે બરાબર ને, એટલે આન્સર આવશે 5.33 ઇન્ટુ 10^-4 ન્યૂટન બરાબર। એટલે જો આ બધું સમજવા જેવું છે, અઘરું નથી, પણ તમે એકબીજા સાથે સૂત્રને સાંકળી દો તો બધું કામ ઇઝી છે। क्वेश्चन नंबर 7 में एक कलाक में सपाटी पर आपात थती सौर ऊर्जा गणो। मित्रों हवे समय आपणे एक सेकंड नहीं धारवानो, हवे आपणे समय प्रकृत थती सौर ऊर्जा एटले आपणे एनी इंटेन्सिटी आई इज इक्वल टू आपणे डेटा में तो आई आप्यु छे, सॉरी ऊर्जा एटले यू मेळव्यु छे, सॉरी तो आई इज इक्वल टू यू अपॉन ए टी, तो U इज इक्वल टू आई ए टी। तो I बराबर शू आप अपने 10^3 यर द 160, बट टाइम इज 1 आवर, एट्ले एक कलाकनी सेकंड केटली 3600। करो आटला हिसाब एट्ले आंसर आ जाए, जे आंसर आए जूल में आवशे। ओके 10^3 प्लस 10^3 प्लस 2 एट्ले 5, अने अहीं एक लई लो एट्ले 10^6, પછી 1 × 16 × 36, આ બધાનો હિસાબ કરવાનો છે તમારે, એને આન્સર જૂલમાં આવશે। ઓકે ચલો 10th જોઈ લઈએ આપણે। સૂર્ય 3.9 × 10^26 વોટ ના પાવરના દરથી, એટલે અહીંયા જે પાવરના દરથી એટલે પી અપોન ટી આપ્યું છે, ટી બરાબર એક સેકન્ડ લઈ લો, કોઈ વાંધો નહીં। તો 3.9 × 10^26 વોટ, ઓકે ઉર્જા વિકિરિત કરે છે તેની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 6.96 × 10^8 મીટર છે। તો સૂર્યની સપાટી ઉપર સૂર્યપ્રકાશની તીવ્રતા ગણો। મિત્રો આ ઇઝ ઇક્વલ ટુ તીવ્રતાની વાત કરી છે મિત્રો, જો હવે એક બીજી વાત તમને કહી દઉં, આપણે આમ U અપોન AT તો લખી શકીએ, તો U ઇઝ ઇક્વલ ટુ, જો T બરાબર એક સેકન્ડ લ્યો તો પાવર ઇઝ ઇક્વલ ટુ ઉર્જા થાય, અને અહીંયા T બરાબર એક સેકન્ડ લ્યો તો કાંઈ લખવાની જરૂર જ નથી, તો આ P અપોન A પણ હું લખી શકું। પણ સૂર્યની સપાટી ઉપર પ્રકાશની તીવ્રતા, સૂર્યની સપાટી, સૂર્ય ગોળ છે એની સપાટીની વાત કરીએ તો આપણે શું કરવું પડે, 4πr² મૂકી દેવાની અંદર કિંમત 3.9 × 10^26 4 × 3.14 6.96 × 10^8 આ પાવરનો હિસાબ કરી નાખો તો 10^18। ઓકે પછી તમારે આ બધાનું કેલ્ક્યુલેટિંગ વર્ક કરવાનું છે। ઉપરના પ્રશ્નમાં જો સૂર્યથી પૃથ્વીનું અંતર 1.5 × 10^11 હોય તો પૃથ્વી ઉપર આવતી સૂર્યપ્રકાશની તીવ્રતા ગણો। આ બહુ સિમ્પલ છે, કરવાનું છે શું, આ જ કામ કરવાનું છે, પણ અહીંયા આપણને સૂર્યની જ વાત કરી હતી, હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે, તો આ જે સપાટીની વાત આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપ્યું છે, આ પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે, તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ઓર્બિટલ મોશન કરે છે, હે તો આ જે ક્ષેત્રફળ છે આપણને ક્ષેત્રફળની વાત એ જ કરી છે, એટલું ક્ષેત્રફળ લેવાનું છે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ, પણ આ સમયે આપણને જે ત્રિજ્યા છે ને એ બંને વચ્ચેનું અંતર કહેવાય, તો પી 3.9 × 10^26 ડિવાઈડ બાય 4πr² પણ આ વખતે આર બરાબર કેટલું લેવાનું છે 1.5 × 10^11 તો આટલું કામ તમે જાતે કરજો, 4πr² આવશે, આની અંદર ડેટા મૂકી દેવાના છે। ઓકે એક અહીંયા પણ આપણે ભૂલ કરીએ, 6.96નો સ્ક્વેર કરવાનો છે અને અહીંયા આવશે 16, તો 16 ઉપર જાય તો અહીંયા 10 થશે, હં
ओके 10^10 પછી આનું કેલ્ક્યુલેટ કરવાનું, આનું પણ તમારે કેલ્ક્યુલેટ કરવાનું. ઓકે ઓકે, તો આપણે એલએનનું કામ બધું જ પૂરું થઈ ગયું છે મિત્રો. હવે આપણે નેક્સ્ટ ટાઈમ એના વધારાના થોડા એમસીક્યુ સોલ્વ કરશું. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે મળશું એક નવી એનર્જી સાથે. ટેક કેર, ધ્યાન રાખજો બધા.